इलेक्शन 2022 अबड़ासा बैठक वर्मानगर में कांग्रेस अने आपनो जीतनो दावो भाजपनी देखाई गैरहाजरी। नमस्कार मित्रों, महासापुरा न्यूज माँ न्यूज़नी टीम 2022 इलेक्शन ने लईने जे 182 सीटनू जारे ग्राउंड झीरो पर जईने कवरेज करी अने लोकोना प्रतिभाव जाणे छे त्यारे अमे प्रथम बैठक जे छे एनू कवरेज पूरू कर्युं। अबड़ासा लखपत अने नखत्रा बैठकमांथी अमे आजे सवारथी मांडवी अने आजे मुंद्रानो पण अमे प्रवास कर्यो त्यारे लोको खूब जागृत छे एनो अमने जाणीने खूब आनंद થાય છે કે લોકો હવે પક્ષ સાથે સાથે વ્યક્તિને પણ જોડે છે કે અમારે કેવો વ્યક્તિ જે છે પસંદ કરવો જોઈએ। ચૂંટણીના ઉમેદવારોની જાહેરાતો થવા લાગી છે, આપે પોતાની બેઠક ઉપર જે છે આ સીટ ઉપર ઉમેદવાર જાહેર કરી દીધા છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ, એનું નામ અત્યારે ધોંધળું છે પણ નક્કી છે એવું ચોક્કસ દેખાય છે। તો પ્રજા પણ ખાસ કરીને શું ઈચ્છે છે એવા પ્રતિભાવ અમે જાણ્યા અને વિડીયો તમે અત્યારે યુટ્યુબમાં વાયરલ થઈ રહ્યા છે, ટીવીમાં પણ તમે જોઈ રહ્યા છો। તો અત્યારે ખાસ કરીને મુંદ્રા આવી એટલે બારોઈ શબ્દ અને બારોઈમાં મુકેશભાઈ ગોર એ શબ્દ જે છે એ પર્યાય શબ્દ છે અને એમને આવવાનું અને મળવાનું જે કોઈને પણ અનુભવ છે ત્યારે એમ થાય કે ખૂબ હળવો માણસ અને ડાઉન ટુ અર્થ, એટલે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સાથે જઈ અને દુઃખ દર્દ એના સાંભળી અને ન માત્ર સાંભળીને જતા રહેવાનું પણ એમાં હું સહભાગી કઈ થઈ શકું એ ભાવના સાથે જીવનારો આ યુવા આજે એક જાણીતું નામ બન્યો છે અને એક ચર્ચાનો મુદ્દો બન્યો છે। ત્યારે ખાસ કરીને થોડોક એમનો પરિચય લઈ લેશું જેથી કરીને કચ્છમાં તો અમને લોકો બધા જાણે જ છે પણ હવે કચ્છની બહારના જે લોકો છે એ એમના જીવનમાંથી કંઈક પ્રેરણા લઈ શકે એ આજના ઇન્ટરવ્યૂનો ઉદ્દેશ છે કે એક વ્યક્તિ જાહેર ક્ષેત્રમાં રહી રહીને શું શું કામ કરી શકે છે અને ભવિષ્યમાં જો એના ઉપર વધુ જવાબદારી આવે તો એ વિસ્તાર માટે કેટલા ઉપયોગી થઈ શકે, એટલે આ ઇન્ટરવ્યૂ ન માત્ર કચ્છ પણ અમારા ગુજરાતના 33 જિલ્લા અને 267 તાલુકા માટે પણ ખૂબ આ ઉપયોગી રહેશે। તો સૌપ્રથમ મુકેશભાઈ ગોર કોણ છે, શું છે એનો પરિચય એમના જ આપણે મોટેથી લઈએ। મુકેશભાઈ, આપણે સૌ જાણે છે પણ તેમ છતાં મને સંક્ષિપ્તમાં તમારો પરિચય આપજો, તમારું બાળપણ, અભ્યાસ અને કઈ રીતે। સૌપ્રથમ તો મહાસાપુરા ન્યૂઝના તમામ દર્શકોને મારા પ્રણામ નમસ્કાર। આજે જ્યારે મા આશાપુરાની ટીમ બે માંડવી મુંદ્રાના વિધાનસભાના ચૂંટણીના જ્યારે પડધમ વાગી રહ્યા છે ત્યારે મુંદ્રાના પ્રવાસે આવી છે ત્યારે સૌ પ્રથમ મારો પરિચય આપું તો મારા સ્વર્ગીય પિતા શ્રી રેવાશંકર જીવરામ નાગુ કે જે મૂળ માંડવી તાલુકો બાગ ગામના વતની હતા અને તેમના રાજકીય ગુરુ ડૉક્ટર જયંત ખત્રી કે જેઓએ તેઓને ભાવનગર જિલ્લામાં મૂક્યા હતા અને ભાવનગર જિલ્લામાં કોંગ્રેસની પ્રમુખ તરીકે રહ્યા અને ઘણા બધા વર્ષો સુધી પાલિતાણા નગરપાલિકાના મેયર રહ્યા, સમગ્ર ગુજરાતની અંદર રાજ્યપાલે નિમણૂક કરી હોય તો હોમગાર્ડ કમાન્ડિંગ ઓફિસર અને નારી સંરક્ષણ કેન્દ્રના પ્રમુખ તરીકે રહ્યા, ત્યારબાદ પાલિતાણામાં મારા ફાધરને હાર્ટ એટેક આવતા અમે ત્યારે નાના હતા એટલે બહેનોની બધાની એવી લાગણી હતી કે ગામ ન ફરે ગાડું ફરે, એટલે એવા સંજોગોમાં મારા ફાધરે કર્મભૂમિ કચ્છરૂ જન્મભૂમિ માટે એ કર્મભૂમિને છોડવાનો નિર્ણય લીધો અને 1991માં કુદરતી મારા ફાધરની એક દીર્ઘદ્રષ્ટિ હતી અને તેઓની એવી એક લાગણી પણ હતી કે ભવિષ્યમાં મુંદ્રા વધશે અને 1992માં મુંદ્રા 91માં સમગ્ર કચ્છની મતદાર યાદીનું કામ લીધું અને જ્યાં ત્યાં જાગૃતિ પ્રિન્ટિંગ પ્રેસ વેચાયો હતો અને ત્યારથી અમારા અંજળ પાણી અને અન્ન પાણી અહીંયા લખ્યા હતા અને ત્યારે સમગ્ર કચ્છની મતદાર યાદીનું કામ પૂર્ણ કર્યા પછી આ જાગૃતિ પ્રિન્ટિંગ પ્રેસના નામે અહીં વ્યવસાય ચાલુ કર્યો અને એ જ દરમિયાનમાં મારા ફાધરની દીર્ઘદ્રષ્ટિના અનુસંધાને વાત કરીએ તો અદાણીની પણ અહીંયા કામની શરૂઆત થઈ અને અદાણી જેવી અનેક બીજી કંપનીઓના અહીંયા પ્રિન્ટિંગ કામ કરી અને આજે આ ફલક ઉપર પહોંચ્યા છીએ એનો આનંદ છે। મિત્રો, જણાવી દઉં કારણ કે જયંત ખત્રી, ડૉક્ટર જયંત ખત્રીના વિશે સૌ કોઈ જાણતા હશે પણ જે અમારા દર્શકો યુવા છે અને જે આ ક્ષેત્રમાં કદાચ જે છે એ આવ્યા છે એમને જણાવી દઉં કે એ એક ક્રાંતિકારી અને આઝાદ ચોકમાંથી આઝાદીનું રણસીકું ફૂંકનાર પૈકીના એક અને અમારા જે સૌના પત્રકારોના જે કહી શકાય કે આદર્શ અને અમારા ગુરુ કીર્તિભાઈ ખત્રીના એ પિતાશ્રી, તો ડૉક્ટર જયંત ખત્રી એટલે ખૂબ એક જાણીતું નામ અને એમના આશીષ અને એમની જે સૂઝબૂઝ કહી શકાય કે એમનું માર્ગદર્શન એમાં પિતાશ્રીને મળ્યું છે એટલે આ ગુણ જે છે એ વારસામાં મળ્યા હોય। મને એવું જાણ્યું છે કે મુકેશભાઈ, બાંધછોડ ન કરવી સાચાને સાચા કહું અને આખા બોલો સ્વભાવ એ કોની દેન છે તમારે? એ મારા સ્વર્ગીય પિતાશ્રીની, કારણ કે જાહેર જીવનમાં હંમેશા એક એમનો એક ધ્યેય રહેલો
કે સ્વચ્છ અને પ્રતિભાશાળી રાજકારણ કરવું પછી ગમે તે હોય એને મોઢે સાચું કહી દેવું એ એક સ્વભાવ રહ્યો છે અને એ એમના લોહીના સંસ્કાર વારસામાં મળેલા છે. રાજકીય ક્ષેત્રે કેટલા વર્ષના હતા ત્યારે આવવાનું થયું અને કઈ રીતે શરૂઆત થઈ? સ્કૂલથી યા તો નાની નાની આપણે શેરીમાંથી ને આપણા કોલોનીમાંથી શરૂઆત થતી હોય છે. તો મુકેશભાઈની શરૂઆત જાહેર ક્ષેત્રમાં કઈ અને એવું પહેલું કામ કયું કે જે તમે બીજા માટે કર્યું અને તમને ખૂબ મજા પડી હોય? ખાસ કરીને વાત કરું તો રાજકારણ તો પોઝિટિવ રાજકારણ તો એક સંસ્કારમાં અને લોહીમાં જ છે. અને વાત કરું તો 1992ની અંદર જ્યારે મુંદ્રામાં અદાણીની સ્થાપના થઈ રહી હતી ત્યારે મારા સ્વર્ગીય પિતાશ્રી અહીંથી કચ્છમાંથી અને મુંદ્રાના હિતકારની વચ્ચે કડી બનીને કામ કરવું અને એ દરમિયાનમાં અદાણી જ્યારે નવી નવી હતી ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પર્યાવરણ અનેક મુદ્દાઓ માટે અદાણીનો જ્યારે વિરોધ થતો હતો ત્યારે આ ન્યૂઝપેપરના માધ્યમથી મુંદ્રા તાલુકાના લોકોને જાગૃત કર્યા કે વિનાશ સાથે વિકાસ એ પણ હોય પરંતુ વિકાસ સાથે આપણે સૌ જોડાશું અને આવનારી પેઢીને આપણે જો સપોર્ટ કરશું અને ધંધા રોજગાર હશે તો તાલુકાની અંદર સારો એવો ડેવલપમેન્ટ થશે. અને આવા સંજોગોની અંદર કુદરતી એક વિદ્યાર્થી પાકથી મેં મારું રાજકારણ ચાલુ કર્યું. NSUIના પ્રમુખ તરીકે રહ્યો, ત્યારબાદ જિલ્લા યુવક કોંગ્રેસના મહામંત્રી તરીકે અને અત્યારે તાલુકા કોંગ્રેસની અંદર સિનિયર મહામંત્રી તરીકે હું છેલ્લી 3 ટર્મથી મુંદ્રા તાલુકા કોંગ્રેસના મહામંત્રી તરીકે જવાબદારી સંભાળું છું. પછી 1999માં પાર્ટી દ્વારા મને તાલુકા પંચાયતની લુણી સીટ ઉપર ટિકિટ આપવામાં આવી ત્યાં હું 7 મતે મારા સિદ્ધાંતને કારણે હારી ગયો હતો. પરંતુ એ હાર મારા માટે એક જેને કહીએ ને કે કંઈક કરી છૂટવાનું અને કંઈક હારમાં પણ જીત છુપાયેલી હોય છે એ સમજીને હંમેશા લોકોની વચ્ચે રહ્યો. અને આજે હંમેશા મને જ્યારે જ્યારે પણ હું મારી ચૂંટણી લડ્યો છું ત્યારે મને મારા વ્યક્તિત્વનો અને મારા સ્વભાવનો લાભ મળ્યો છે. મુકેશભાઈ, મારે જાણવું છે કે ઘણીવાર રાજકારણમાં કોઈને કોઈ એંગલથી એને ગંદુ બનાવી દેવામાં આવતું હોય, એ પછી જ્ઞાતિવાદમાં જતું હશે, ધર્મવાદમાં જતું હશે, પ્રાંતવાદમાં. પણ મુકેશભાઈ સાથે અમે જ્યારે પણ સંપર્કમાં હોઈએ છીએ ત્યારે એ કોઈ પણ કોમ્યુનિટી હોય તો તમારો ધર્મ શું છે? મુકેશભાઈનો ધર્મ શું છે? હું સૌથી પહેલાં તો ઇન્સાન છું અને ઇન્સાનમાં પણ બ્રહ્મ સમાજની અંદર મારી બ્રહ્મ સમાજની યોનિની અંદર મારો જે જન્મ થયો છે એ હું મારી જાતને ગૌરવ માનું છું. પરંતુ અત્યારે રાજકારણ એવું છીછરું થઈ ગયું છે કે હિન્દુ એટલે માત્ર ભાજપ એવું નહીં, પરંતુ હંમેશા સૌથી પહેલાં માનીએ તો આપણે એ કહી શકાય કે સૌથી મોટો આપણા માટે ધર્મ છે ઇન્સાનિયત અને માણસાઈ. જો માણસાઈ મરી પડશે તો પછી આપણે વધારે વિશેષ કાંઈ લોકોમાં અપેક્ષા રાખી શકશું નહીં. પરંતુ હંમેશા જેને કહે કે મઝહબ નહીં શીખાતા આપસ મેં બેર રખના, હિન્દી હે હમ હિન્દુસ્તાન હમારા, આ સિદ્ધાંતને અને આ વિચારોને સાથે લઈને કામ કરું છું. તો ખૂબ જ સરસ જે છે એ ઇકબાલની પંક્તિ સાથે એમણે જે છે વાત પોતાની મજબૂત બનાવી છે. એક ખાસ કરીને મારે જાણવું છે કે મુકેશભાઈ, 12મા તમારો જે અડીખમ જે પાયો જે મજબૂત બન્યો એની પાછળ કયું પરિબળ હતું? કારણ કે મને લાગે છે કે ધારાસભ્યની ચૂંટણી જે છે યા તો સંસદની ચૂંટણી, કારણ કે એ પક્ષ લડતો હોય છે અને અનેક કાર્યકર્તો, પણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ડાયરેક્ટ તમે પ્રજા સાથે હો, તો 12મા વર્ષોથી લોકોએ તમને આટલો પ્રેમ આપ્યો, કારણ શું? સાહેબ, વાત કરું તો દરેક વ્યક્તિને એક તકની જરૂર હોય છે અને મારો હંમેશા એક વિચાર રહ્યો છે કે પૈસા ખર્ચીને ચૂંટણી લડવી નહીં, કારણ કે લોકોને વિશ્વાસ હોય અને લોકોને જો આપણા પ્રત્યે શ્રદ્ધા હોય તો મત આપે. અને એ પરિણામે મને 12મા જે નેતૃત્વ કરવાની તક મળી. પરંતુ હંમેશા જેને કહે કે મઝહબ નહીં શીખાતા આપસ મેં બેર રખના, હિન્દી હે હમ હિન્દુસ્તાન હમારા, આ સિદ્ધાંતને અને આ વિચારોને સાથે લઈને કામ કરું છું. તો ખૂબ જ સરસ જે છે એ ઇકબાલની પંક્તિ સાથે એમણે જે છે વાત પોતાની મજબૂત બનાવી છે. એક ખાસ કરીને મારે જાણવું છે કે મુકેશભાઈ, 12મા તમારો જે અડીખમ જે પાયો જે મજબૂત બન્યો એની પાછળ કયું પરિબળ હતું? કારણ કે મને લાગે છે કે ધારાસભ્યની ચૂંટણી જે છે યા તો સંસદની ચૂંટણી, કારણ કે એ પક્ષ લડતો હોય છે અને અનેક કાર્યકર્તો, પણ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ડાયરેક્ટ તમે પ્રજા સાથે હો, તો 12મા વર્ષોથી લોકોએ તમને આટલો પ્રેમ આપ્યો, કારણ શું? સાહેબ, વાત કરું તો દરેક વ્યક્તિને એક તકની જરૂર હોય છે અને મારો હંમેશા એક વિચાર રહ્યો છે કે પૈસા ખર્ચીને ચૂંટણી લડવી નહીં, કારણ કે લોકોને વિશ્વાસ હોય અને લોકોને જો આપણા પ્રત્યે શ્રદ્ધા હોય તો મત આપે. અને એ પરિણામે મને 12મા જે નેતૃત્વ કરવાની તક મળી એ તકને મેં મતરૂપે પરિવર્તિત કરી અને જે લોકોના વચ્ચે રહીને રાત દિવસ કામ કર્યા
એના પરિણામે બારોઈનો વિકાસ કરવામાં સહયોગ રહ્યા, સાથે સાથે આજુબાજુની કંપનીઓનો પણ મને સીએસઆર નીચે ઘણો બધો સહયોગ મળ્યો અને કંપનીએ પણ મને સારો એવો સપોર્ટ કર્યો છે. કારણ કે એક મારી વિચાર અને મારી જે આઈડિયાલોજીને જોઈને એ લોકોનો એ કંપનીએ મને જ્યારે જ્યારે પણ મેં જ્યાં પણ રજૂઆત કરી ત્યાં એ રજૂઆતને સહયોગ કર્યો છે. અને આજે જે કાંઈ પણ કામો થયા હોય એ હું ડ્યુ ટુ સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને ખાસ કરીને અહીં આજુબાજુમાં જે ઔદ્યોગિક એકમોનો જે સહયોગ મળ્યો છે એ સીએસઆર નીચે એ પણ નોંધપાત્ર રહ્યો છે. અને આના સમયની અંદર કુદરતી જે રાજકીય મારો ગ્રોથ વધતો હતો એવા સંજોગોની અંદર એકબીજાને રાજકીય રીતે પાડી દેવાની ઘણી બધી રમતો રમાતી હોય અને એવા સંજોગોની અંદર જ્યારે બારોઈ ગ્રામ પંચાયત જાણી જોઈને, કારણ કે ભારતીય જનતા પાર્ટીને ભય હતો કે આ વ્યક્તિ ફરીથી જો બારોઈમાં ચૂંટાશે તો આપણને આડો આવશે, એટલે એ ભયને દૂર કરવા માટે એ લોકોએ ત્યાં બારોઈ ગ્રામ પંચાયતની અંદર અનામત સીટ નાખી રિઝર્વ. પણ ત્યારબાદ મને એવું લાગ્યું કે મુંદ્રા ગ્રામ પંચાયત મારે લડવી જોઈએ અને લોકોની પણ એવી લાગણી હતી કે તમારા જેવા વ્યક્તિની મુંદ્રામાં જરૂર છે. એટલે 2016ની ચૂંટણીમાં સામાન્ય સ્ત્રી હતી પરંતુ મારી મિસિસ ત્યારે લડવાની હતી, પરંતુ મારી મિસિસ સામે પણ કોઈ ત્યારે ઉમેદવાર તેમને ન મળ્યો. ત્યારબાદ સામાન્ય પુરુષ કરી તો સામાન્ય પુરુષમાં હું લડ્યો અને આપ સૌ જાણો છો કે તે સમયે એક સામાન્ય એવી ગ્રામ પંચાયતની અંદર 3-3 ધારાસભ્યો એમપીને ઉતરવું પડતું હોય અને પાર્ટીના પ્રશ્ન એક જેને કહીએ કે પાર્ટીની વિચારધારાને લઈને એ લોકો પ્રચાર કરતા હતા, પરંતુ મુંદ્રા અને બારોઈની લોકો એમાંય ખાસ કરીને મુંદ્રાની પ્રજાએ જે મને ખોબે ખોબા ભરીને મત આપ્યા અને સવારે મને 75 મતે વિજેતા જાહેર કર્યો અને રાજકીય કિન્નાખોરી રાખીને રાત્રે 11 વાગે મને 2 મતે હારે જ જાહેર કર્યો. પણ ત્યાર પછીની જે કાંઈ છે એ સમગ્ર કચ્છ અને ગુજરાત લોકો જાણે છે, એટલે વિશેષ આ બાબતે નહીં કહું. મિત્રો, આ ચૂંટણી એક ખૂબ જ ચર્ચાનો મુદ્દો બની હતી કે 75 અને પછી માઇનસમાં 2 એટલે 77 વોટ જે છે એ ગાયબ થવા, એના માટે ખૂબ મોટું એટલે ભૂતકાળની વાત છે. પણ એમની શક્તિ અને તાકાત શું છે એ ચોક્કસ લોકો જે છે લોકોએ તો દેખ્યું જ છે કે ભાઈ કેટલા સમર્પિત છે, પણ અન્ય પક્ષો જે છે એની તાકાત જે છે એ માપી ચૂક્યા હતા. મુકેશભાઈ, મારે એ જાણવું છે કે ખાસ કરીને જેમ તમે કીધું કે ભાઈ હિન્દુત્વ એટલે કે બીજેપી અને બીજેપી હિન્દુ તો ઘણી કંપનીઓ જે છે એની સાથે પણ બીજેપીને જોડી દેવામાં આવે છે, પણ મને ખ્યાલ છે ત્યાં સુધી આપ તમામ કંપનીઓ ઇવન ગૌતમભાઈ અદાણી હોય કે અદાણી ગ્રુપ કે અન્ય ગ્રુપ બધાને સાથે લઈ અને એ લોકોએ પણ ખાસ કરીને જ્યારે તમે અવાજ ઉપાડ્યો છે ત્યારે તમારી સાથે ઊભા રહ્યા છે, તો એ તાલમેલ કઈ રીતે શક્ય બન્યો છે કે મુકેશભાઈ કોંગ્રેસમાં હોય કે ભાજપમાં હોય પણ કંપની અને ઇન્ડસ્ટ્રીઝ પણ લોકોની જેમ તમારી સાથે જ કાયમ રહી છે? સાહેબ, એની પાછળનું જો કારણ હોય તો મેં આપને વાત કરીને કે વિચાર શક્તિ, હંમેશા પોઝિટિવ વિચાર. અને સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિની વિચારધારા અલગ અલગ હોય, પરંતુ જ્યારે સામૂહિક હિત અને નગરનું હિતની જ્યારે વાત આવે ત્યારે આપણે આપણા પોઝિટિવ વિચારો કંપની પાસે રજૂ કરીએ છીએ અને જ્યારે જ્યારે પણ કંપનીને જ્યાં પણ જરૂર પડે છે ત્યાં આપણે બિનરાજકીય રીતે કંપનીઓની સાથે રહીએ છીએ અને કંપનીઓ પણ અત્યારે પણ આપણને સહયોગ કરે છે દરેક ક્ષેત્રમાં, એ આપણા માટે આપણી ગુડવિલતા છે. ખાસ કરીને દરેક જગ્યાએ એક પ્રશ્ન હોય છે કે સ્થાનિક ઉમેદવાર હોય તો મને લાગે છે કે પ્રજાના પ્રશ્નો ભાઈ ધારાસભ્ય હોય તો વધારે જે છે ઉપયોગી થઈ શકે, સરપંચ હોય તો પણ વધારે ઉપયોગી. ઘણીવાર પક્ષ શું કરે છે કે એને કોઈક વાલાદવલન નીતિ યા તો ફંડિંગના કારણે યા તો કોઈ લાગવકના કારણે એ અન્ય પક્ષ અન્ય વિસ્તારમાંથી જે છે એ આ વિસ્તારમાં રાખી દે, લોકો એને સ્વીકારવો પડે છે કાર્યકર્તાઓની નારાજગીઓ છતાં પણ. ઘણીવાર એવું થયું છે મુંદ્રા અને માંડવીમાં કે બહારના ઉમેદવાર આવીને લડતા હોય છે, પણ જો સ્થાનિકમાં અત્યારે અમને એવી ચર્ચા પણ મળી છે, અમે સવારથી સાંજે તમારી પાસે કાવાનું કારણ જ છે, ને તો અમને સંપર્ક કરવાનું કોઈ કારણ હતું, પણ જ્યારે અમે અહીંયા ગ્રાઉન્ડ ઝીરો ઉપર જ્યારે અમે રિપોર્ટિંગ કર્યું ત્યારે એક લોકોમાંથી એક અવાજ નીકળ્યો કે મુકેશભાઈ ગોર એક ઉભરતી છબી છે અને અમને એવું લાગે છે કે અત્યારે એ એમની ટિકિટ છે. એ જોને તોની વાત છે, પણ એક ચિત્રણ ઊભું થયું છે એટલે તમારો સંપર્ક કર્યો છે. સ્થાનિક છો, જો તમારા ઉપર કળશ ઢોળાય છે પક્ષ તરફથી અને મતદારો તમારા ઉપર કળશ ઢોળે છે, તો સ્થાનિકમાં શું એવા એજન્ડા છે કે તમારે મુંદ્રા અને માંડવીનો વિકાસ તમારા હાથે કહી શકે? સાહેબ, આપની બિલકુલ વાત સાચી છે. અનેક લોકોની એવી લાગણી છે કે સારા અને સજ્જન માણસો રાજકારણમાં ટકી રહે, અને લોકોએ પણ છેલ્લા 14-15 વર્ષના રાજકારણની અંદર છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારનો વહીવટ જોયો છે, છેલ્લા 8 વર્ષથી સેન્ટ્રલમાં સરકારે જોયું છે. પરંતુ જે ભૂતકાળમાં જે સરકારોના ભાવ હતા એના કરતાં પણ આજે દિન દુગની અને રાત ચોગની ભાવ વધી રહ્યા છે. લોકો પણ હવે 27 વર્ષથી એક જ પાર્ટીને મત આપી અને લોકો થાકી ગયા છે, અને આ વખતે એવું દેખાય છે કે અંડર કરંટ છે,
પ્રજા પણ બહુ હોશિયાર અને સાની છે, એ પોતાનું મન કળવા નથી દેતી. પરંતુ મને એવી આશાવાદ છે કે આ વખતે 2022ની અંદર લોકો સત્તા પરિવર્તન કરશે અને આ જે તાઇફાઓ કરતી સરકાર, બેરોજગારોને જેને કહીએ કે રોજગારી, આજે સામાન્ય માણસનું ઘર ચલાવવું મુશ્કેલ છે ત્યારે માત્ર ને માત્ર મોદી સાહેબને તો કાંઈ ફરક નથી પડતો, કારણ કે ગુજરાતની પ્રજાએ જે મોદી સાહેબના નામે મત આપ્યા હતા, પરંતુ વહીવટ તો અહીંયા ગુજરાતના સ્થાનિક માણસો કરે છે અને મોદી સાહેબ દિલ્હી નીકળી ગયા એટલે હવે એ સ્વાભાવિક છે કે એ પીએમ હોય એટલે એને સમગ્ર દેશની કાળજી રાખવાની હોય એટલે એ ગુજરાતની તરફ નજરઅંદાજ કરતા હોય એવું મને મારું માનવું છે. ખાસ કરીને મારે હું વિરામ તરફ જાઉં તો માંડવીમાં જ્યારે અમે જ્યારે ડિબેટનું આયોજન કર્યું ત્યાં આપણે ગ્રામજો ચોરો તળાવ છે ટોપણસર, તો ત્યાં ન મને ભાજપના કોઈ વ્યક્તિઓ મળ્યા કે ન આમ આદમી આપણે પાર્ટીના મળ્યા. કોંગ્રેસ જે છે એની હાજરી અને એ પણ ખાસ કરીને નોંધનીય હાજરી, ઘણા કાર્યકર્તાઓ એક ફોન ઉપર આવી ગયા. તો શું છે, શા માટે જે છે એ ભાજપ અને આમ આદમી પાર્ટી જે છે ડિબેટમાં આવવા માટે પણ માંડવીમાં જે છે એ પાછીપાની કરે છે? સાહેબ, આપણે મેં વાત કરી કે જે રીતે કે ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે એટલો મોટો કાર્યકરોની ટીમ છે અને ભાજપ પણ કાનખજૂરાનો એક પગ હોય કે ન હોય શું ફરક પડે છે, અને ભાજપના કાર્યકરો પણ અત્યારે અંગત રીતે એટલા બધા ત્રાસેલા છે પરંતુ સત્તાની સામે સાંડ પણ નકામું છે એટલે કોઈ બોલતા નથી, પરંતુ સમય આવે કાર્યકર પણ પોતાનો આક્રોશ વ્યક્ત કરશે. રહી વાત આમ આદમી પાર્ટીની, તો ગુજરાતની પ્રજા હંમેશા રાષ્ટ્રીય પ્રવાહમાં ચાલનારી છે. ગુજરાતના ભૂતકાળનો આપણે જો ઇતિહાસ જોઈએ તો ડૉક્ટર ઇન્દુ ચાચા યાજ્ઞિકથી કરી કેશુભાઈ પટેલ, ચિમનભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, અનેક આવા મહાનુભાવોએ ગુજરાતની અંદર એક ત્રીજો મોરચો ઊભો કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ હંમેશા ગુજરાતની પ્રજા રાષ્ટ્રીય પ્રવાહમાં રહી છે અને આ વખતે પણ એવું લાગે છે કે ગુજરાતની પ્રજા રાષ્ટ્રીય પ્રવાહમાં રહેશે. માત્ર આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબની અંદર સરકાર હોવાથી એ રાષ્ટ્રીય પાર્ટી બનતી નથી, ત્યાં એનું કામનો એ માંગણી કરે છે કે કામ, પરંતુ ખરેખર આ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. ભાજપે પણ એક રાજકારણના ભાગરૂપે જ બી ટીમ મોકલી છે કે ભાજપ સારી રીતે સમજે છે કે લોકો હવે ભાજપને મત નહીં આપે તો કોંગ્રેસને તો ન આપે, એટલા માટે ઓપ્શન તરીકે એ લોકોએ આમ આદમી પાર્ટીને ફંડિંગ કરીને ગુજરાતમાં મોકલ્યા છે. માનની કેજરીવાલ સાહેબની જો વાત કરું તો હું તો વર્ષોથી રાજકારણ કરું છું અને એક્સપિરિયન્સ ઇઝ બેસ્ટ ટીચર. જો આપણે એમ વાત કરીએ તો એ લોકો કેમ ભાઈ યુપીમાં ન લડ્યા? જો સામાન્ય ચૂંટણીઓ જ્યારે થઈ પંજાબ હિમાચલ આ બધી, ત્યારે યુપીની ચૂંટણીમાં એ લોકોએ કેમ યુપીમાંથી ન લડ્યા? એટલે માત્ર ગુજરાત ઉપર એટલા માટે કે 2017નો જો જુઓ તો લોકોનો જે આક્રોશ હતો અને જે કોંગ્રેસે 77 બેઠક જીતી બહુ સ્પષ્ટ બહુમતીથી, ખાલી 7 સીટ દૂર રહી હતી, પરંતુ આ વખતે આ માહોલ પાછો ઊભો ન થાય અને એન કેન પ્રકારે કોંગ્રેસને સત્તાથી બહાર રાખવા માટેનું આ એક રાજકીય ષડયંત્ર બનાવ્યું છે અને આમ આદમી પાર્ટીને ગુજરાતમાં મોકલી છે. એટલે અમે એવું માનીએ છીએ કે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે અને લોકો વર્ષોથી, કોંગ્રેસ 160 વર્ષથી લોકોની વચ્ચે રહેલી છે, લોકોના દિલમાં રહેલી છે અને આજની તારીખમાં નવું જનરેશન છે એ સ્વાભાવિક છે કે 1992 પછી જે યુગ જન્મ્યા હોય છોકરા, એ નવું જનરેશને કોંગ્રેસનું શાસનકાળ જોયું ન હોય એટલે એ સ્વાભાવિક છે કે ભાજપની જેને કહે ને કે જાતિવાદનું રાજકારણથી પ્રભાવિત થઈ અને ક્યાંક ને ક્યાંક સરકારને મદદરૂપ બનતા હોય. પરંતુ યુવાનો જે અત્યારે છે એ યુવાનો, ખાસ કરીને મોદી સાહેબ વાત કરતા હતા કે 2 કરોડ રોજગારી આપવાની, પરંતુ આજે 10 લાખ રોજગારી પણ નથી પૂરી પાડી શક્યા. એટલે યુવાધન જે છે એ પોતાનું ફ્યુચર શેમાં છે અને શું થઈ શકે એના માટે જરૂર એમના વડીલો એમને માર્ગદર્શન આપશે તો કોંગ્રેસની સરકાર બનવામાં દૂર નથી એવું મને દેખાઈ રહ્યું છે. ખાસ કરીને પ્રજા તો કોંગ્રેસને ચૂંટે છે, એના પર વિશ્વાસ પણ મૂકે છે, પણ એ લોકો જે છે એ તરત જ પક્ષપલટો કરે. છબીલભાઈ પટેલ હોય, પ્રદ્યુમનસિંહ જાડેજા હોય, અને અહીંયા પણ ઘણા એવા તમારા જે છે એ નામાંકિત જે છે કાર્યકર્તાઓ અને જે જાહેર ક્ષેત્રમાં રહેલા કિશોરસિંહ પરમાર, આ બધા જ જે છે એ કોંગ્રેસ છોડીને શા માટે ભાજપમાં જતા રહે છે? સાહેબ, એક વાત કરું તો સ્વાભાવિક છે કે 27 વર્ષથી શાસનની બહાર હોઈએ અને સરકાર ન હોય એટલે ક્યાંક ને ક્યાંક કાર્યકાર નાસીપાસ થતો હોય છે. પરંતુ ખરેખર આપની બિલકુલ વાત સાચી છે કે પ્રજાની ઓળખ દ્વારા જ્યારે ધારાસભ્ય બન્યા હોય, પાર્ટીના બેનર નીચે જીતી અને પ્રજાદ્રોહ કરવો એ મારી દૃષ્ટિએ હું વ્યાજબી માનતો નથી. અથવા તો આવા સમયે ક્યાંક ને ક્યાંક સત્તાધારી પક્ષ
એન કેન પ્રકારે એ લોકોને ઇમોશનલ ટોર્ચિંગ કરીએ અને ક્યાંક ને ક્યાંક માઇનસ પોઈન્ટ હોય એ માઇનસ પોઈન્ટના આધારે આ લોકો બ્લેકમેલિંગ થઈ અને કંઈક આવો નિર્ણય લેતા હોય અને એના માટે કોંગ્રેસનું નામ ખરાબ થતું હોય છે. કોઈ પાર્ટી ખરાબ નથી હોતી, કોઈ વ્યક્તિ ખરાબ નથી હોતો, પરંતુ વ્યક્તિનો વિચારધારા ખરાબ હોય છે અને એ વિચારધારાને અનુસંધાને એ લોકો ક્યાંક ને ક્યાંક બ્લેકમેલિંગ થઈ અને ન લેવાનો નિર્ણય લેતા હોય છે અને તાલુકાની પ્રજાનો દ્રોહ કરતા હોય છે એવું મારું માનવું છે. વિરામ તરફ જાઉં મુકેશભાઈ, ખાસ કરીને જો તમારા ઉપર જે છે આ કળશ ઢોળાય અને ખૂબ મહત્ત્વનું મેં કીધું કે જે સરપંચ અને સંસદ કે સરપંચ હોય ગ્રામ પંચાયત હોય કે વિધાનસભા એ સિક્કાની બંને બાજુ છે, તો તમારા દ્રષ્ટિએ કઈ ખૂટતી કડી છે અને કયા વિકાસના કામો જે છે એ માંડવી અને મુંદ્રામાં થયો છે? રોજગારીનો પ્રશ્ન છે, રોડ રસ્તાનો પ્રશ્ન છે. તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા મને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરવામાં આવશે તો મારી ચૂંટણી લડવાની પણ ઈચ્છા છે. આપ કયો છો એ રીતે ચૂંટણીની અંદર ખાસ કરીને અત્યારે જોઈએ કે ધનશક્તિનો પ્રભાવ વધુ દેખાય છે, પરંતુ હું ધનશક્તિ કરતાં જનશક્તિમાં માનનારો વ્યક્તિ છું અને સમયે સમયે જ્યારે જ્યારે પણ મારી જ્યારે આવી છે ત્યારે મેં મારી શક્તિને સાબિત કરી બતાવી છે. રહી વાત મુંદ્રા અને માંડવીના પ્રશ્નો બાબતે, તો સાહેબ મુંદ્રા અને માંડવી એક વિધાનસભા કોમન હોય એટલે અહીંના સ્થાનિક જે કંઈ ભૌગોલિક પરિસ્થિતિ અને પ્રશ્નો હોય એનાથી આપણે સુપરિચિત હોઈએ છીએ. ખાસ કરીને જો હું વાત કરું તો સામાન્ય રીતે ચૂંટણીઓ આવે ત્યારે સમાજના આગેવાનો, સમાજના નેતાઓ જ્યારે આવતા હોય છે ત્યારે એ પોતાના સમાજની રજૂઆતો લઈને આવતા હોય છે, કોઈ પણ હોય ઉમેદવાર પાસે. પરંતુ ખરેખર જો આપણે ચૂંટણી જે લોકશાહીની પ્રક્રિયા છે એ લોકશાહીની પ્રક્રિયાનો ખરેખર આપણે એક સ્તંભ કહીએ તો આ વિધાનસભાની ચૂંટણી છે. એની અંદર ખાસ કરીને પાર્ટી નો ડાઉટ કે હોય છે, પરંતુ વ્યક્તિને પણ વધારે જોવામાં આવતો હોય છે. એટલે આવા સંજોગોની અંદર અહીંની મુંદ્રા અને માંડવીની જો વાત કરું તો માંડવી મારી જન્મભૂમિ રહી છે, વડીલોપાર્જિત મારી જગ્યા રહી છે અને મુંદ્રા કર્મભૂમિ રૂપે, એટલે હું એક એવો વ્યક્તિ છું કે મુંદ્રા અને માંડવી, માંડવીમાં કહી શકું કે માંડવીનો છું, મુંદ્રામાં કહી શકું મુંદ્રાનો છું. સામે મારા ધંધાકીય ફેક્ટરની જો વાત કરું તો જાગૃતિ પ્રિન્ટિંગ પ્રેસ એટલે મુંદ્રા અને માંડવી તાલુકાની અંદર કંકોત્રીનું બહુ મોટું નામ છે. કોઈ એવું ઘર ન હોય કે જે મારા નામથી પરિચિત ન હોય. રહી વાત વેપારીની, તો વેપારીમાં પણ હું મુંદ્રા માંડવીમાં હિન્દુસ્તાન લીવર, નેસ્લે જેવી, પાર્લે જેવી મોટી મોટી કંપનીઓની સુપર સ્ટોકિસ્ટ છું, એટલે વેપારીઓ સાથે પણ મારો ધરાબો રહ્યો છે. વિશેષ આ બધા કરતાં પણ લોકો આજે ખરેખર અત્યારે રાજકારણ બદલવાની કંઈક કોશિશ કરી રહ્યા છે અને એ બદલાવમાં હું એવું જોઉં છું કે કદાચ પાર્ટી જો મારામાં અને પ્રજાના વિશ્વાસમાં ખરો ઉતરવા માટે મને તક આપશે તો હું નહીં પરંતુ મારું કામ બોલશે એટલી ખાતરીને વિશ્વાસ આપું છું. મુકેશભાઈ, મારે ખાસ એ જાણવું છે કે એક તરફ ઔદ્યોગિક ક્ષેત્ર છે એટલે કે કચ્છનું પેરિસ એટલે કે મુંદ્રા, અને એક તરફ છે જે ટુરિઝમ અને આધ્યાત્મિક ક્ષેત્રે ખૂબ જાણીતો એવું માંડવી, જ્યાં ભૂગવતો દરિયો છે, દરિયા બંને જગ્યા છે પણ એક ઇન્ડસ્ટ્રી છે અને ત્યાં લોકો ફરવા આવતા હોય છે. તો બંનેને બંને નગરપાલિકા પણ છે અને બંને જગ્યાએ સ્થાનિક લોકોની નારાજગી પણ છે. કઈ રીતે જે છે એ તાદાત્મ્ય સાધશો અને ત્યાંની સુખાકારી માટે પ્રયત્નશીલ થશો? સાહેબ, આપણે એક કોઈ પણ વિસ્તારમાં જ્યારે જતા હોય ત્યારે તેની ભૌગોલિક પરિસ્થિતિથી સુપરિચિત હોવું એ આપણી નૈતિક ફરજ બને છે. આવા સંજોગોની અંદર જો આપણે વાત કરીએ તો માંડવી, માંડવી પ્રવાસન ક્ષેત્રની રીતે બહુ વિકાસ કરી રહ્યું છે એટલે એના ખાસ કરીને પ્રવાસન ક્ષેત્રની જો આપણે વાત કરીએ તો માંડવીની અંદર સરસ મજાનો બીચ આવેલો છે, સરસ મજાનું પીપલેશ્વર જેવો અનેક એવા સ્થળો આવેલા છે કે જેને ખરેખર સરકારશ્રી તો ખરી પરંતુ પ્રાઇવેટ પાર્ટીઓને આપણે આગળ કરીએ અને એની સાથે પણ MOU કરીને એને ડેવલપ કરીએ તો ત્યાંના પ્રવાસન ક્ષેત્ર સાથે ત્યાંના સ્થાનિક લોકોને પણ રોજગારી મળી રહે. જેમ સરકારે આપણે વાત કરી કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, પરંતુ ખરેખર આ આપણે મોટા મોટા એમ્બેસેડરોને લઈ અને આ જાહેરાતના પ્રચારો થાય છે, લોકો આવે પણ છે પ્રવાસન હેતુ તરીકે, પરંતુ જ્યારે જ્યારે અહીંયા આવતા હોય છે સ્થાનિકે ત્યારે કચ્છની હાલત અને કચ્છનું આપણે જોઈએ છીએ કે જે લોકો અહીંયા આવતા હોય છે ત્યારે એ પ્રવાસીઓ કચ્છ વિશેની કેવી છાપ લઈ જતા હોય છે. પરંતુ હું કચ્છની નહીં પરંતુ આ વિસ્તારની અંદર આપણે એક સ્થાનિક રહેવાસી હોવાને નાતે આ સ્થાનિક પ્રશ્નો પછી તે મુંદ્રા હોય કે માંડવીના હોય તો એ પ્રશ્નોથી સારી રીતે વાકેફ છીએ અને આવનારા સમયની અંદર કદાચ જો તક મળશે પ્રતિનિધિત્વ કરવાની તો વિશેષ વાત તો નહીં કરો, પરંતુ ખાસ કરીને પ્રવાસન ક્ષેત્રને માંડવીની અંદર વધુમાં વધુ વિકાસ થાય અને પ્રવાસન ક્ષેત્ર સાથે ત્યાંના સ્થાનિક લોકોનો પણ વિકાસ થાય અને એ લોકોને પણ એક રોજગારી મોટું માધ્યમ છે એ રોજગારીને આપણે વધુમાં વધુ ઊભી કરી શકીએ. વાત રહી મુંદ્રા તાલુકાની તો મુંદ્રા તાલુકો ઔદ્યોગિક રીતે
દિન દુગની અને રાજચોકની પ્રગતિ કરી રહ્યો છે ત્યારે ખાસ કરીને મુંદ્રા માંડવીની અંદર અને સરકારશ્રીનો પણ એક નોર્મ્સ છે, નિયમ્સ છે કે સ્થાનિક 85% લોકોને રોજગારી આપવાની હોય, એમાં અનેક કંપનીઓ આ નિયમથી વિરુદ્ધ જઈને કામગીરી કરી રહી છે. પરંતુ સ્વાર્થમાં પરમાર્થમાં જો વાત કરીએ તો આપણે એટલો સ્વાર્થ જરૂર આ કંપનીઓ પાસે રાખી શકીએ કે ભાઈ ના અહીંના સ્થાનિક જે બેરોજગારો છે, શિક્ષિત બેરોજગારો, એની અંદર રહેલી ટેલેન્ટનો, મેક્સિમમ ટેલેન્ટનો આપણે ઉપયોગ કરી અને કંપનીઓ સાથે એનું કોઓર્ડિનેશન કરીને વધુમાં વધુ લોકોને રોજગારી મળે એ પ્રાયોરિટી પહેલી હશે આપણી. મિત્રો, 2 નંબરની બેઠક એટલે કે માંડવી વિધાનસભા અને એમાં માંડવી અને મુંદ્રા, અને કદાચ ઉમેદવાર તો ગમે એ આવશે ખબર નથી, પણ આ જો વાત કરી મુકેશભાઈની તો એમના પર છે, કહી શકાય કે બંને પગ જે છે એ બંને ભૂમિ ઉપર એમના રહેલા છે, કર્મભૂમિ અને જે છે જન્મભૂમિ. ત્યારે સમય બતાવશે કે શું થાય છે. પણ ચોક્કસ હું મતદારોને અપીલ કરીશ કે એક એવા નેતાને તમારે વોટિંગ કરવું જોઈએ, મત આપવો જોઈએ, કારણ કે મત જે છે કિંમતી હોય છે અને એ 200-500 કે એક દારૂની બોટલ કે સાડીમાં એ જે છે વેડફાવો ન જોઈએ, પણ એ વોટ તમારા 5 વર્ષના ભવિષ્ય માટે, તમારા પરિવાર માટે, તમારા બાળકોના જે છે ફ્યુચર માટે જે છે વિચારી અને એવા નેતાને તમારે પસંદ કરવું જોઈએ અને મતદાન ચોક્કસ કરજો. આ અપીલ સાથે પરેશ જોશી અને નવીન ગીરી સાથે હું જયમલસિંહ જાડેજા, માં ન્યૂઝ, મુંદ્રા, કચ્છ, ગુજરાત.